છોટાઉદેપુરના ભીલપુર ગામમાં 3 વર્ષ પૂર્વે મહિલા અને 2 નવજાત સંતાનની હત્યા થઈ હતી, જેનો ભેદ 3 વર્ષ બાદ આખરે ઉકેલાયો છે. હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ મહિલાનો જ પતિ નીકળ્યો. આ મામલે વડોદરા સીઆઈડી ક્રાઇમે આરોપી જવાનને ઝડપી લીધો છે. ત્યારે આ હત્યા માટે આખો મામલો શું છે તે જોઈએ રિપોર્ટમાં. વર્ષ પૂર્વે 3 હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપી પતિની ધરપકડ. છોટા ઉદેપુરના ભીલપુર ગામમાં 2015માં એક સાથે 3 હત્યાને અંજામ આપવામાં આવ્યું હતું, જેમાં એક મહિલા અને 2 બાળકોની હત્યા કરાઈ હતી. જે મામલે આખરે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો અને 3 વર્ષના અંતે 3 હત્યાને અંજામ આપનાર આરોપીને ઝડપી. શું હતી ઘટના? છોટા ઉદેપુરના ભીલપુર ગામમાં 136 ફિલ્ડ રેજિમેન્ટમાં જવાન તરીકે ફરજ બજાવતા વિક્રમ રાઠવાને 2015માં પાવી જેતપુરના કંડા ગામની અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી શકુંતલા નામની એક યુવતી સાથે પ્રેમ થયો હતો અને બંને એકબીજા સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. જોકે પરિવારજનોએ આ સંબંધને મંજૂરી નહોતી આપી, જેથી પરિવારથી વિરુદ્ધ જઈ બંને પ્રેમ લગ્ન કર્યા હતા. સાસુ સસરાએ બદલ્યો હતો રંગ, વારંવાર કરતા માથાકૂટ. મહિલાએ લીધો અભયમનો સહારો. પરિવારની મરજી વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરી લેતા બાદમાં વિક્રમ અને મૃતક શકુંતલાને પરિવારે સ્વીકારી લીધા હતા અને ઘરે રહેવા લાગ્યા હતા. જોકે સાસુ સસરાએ બાદમાં રંગ બદલ્યો અને વારંવાર માથાકૂટ કરતા હતા, જેથી શકુંતલાએ 181 અભયમની મદદ લીધી અને બાદમાં વડોદરાની નારી સંરક્ષણમાં રહેવા ગયા હતા અને તેના સાસરિયા પક્ષ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. તે સમયે શકુંતલા ગર્ભવતી હતી અને 2 જોડિયા શિશુ દીકરો અને દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં વિક્રમે સમાધાન કરી શકુંતલાને સિક્કિમ લઈ જશે તેમ કરી લઈ ગયો અને ત્યારે શકુંતલાનો પરિવાર ફોન કરે તો વિક્રમ સાથે જ વાત હતી અને શકુંતલા સુરક્ષિત છે તેમ જણાવ્યું કે હું મારી સાથે નોકરી પર લઈ જઉં છું અને સાસરી મને રાખું. એ રીતે બંદરને લખાણ હતું એટલે એ લોકો સાથે 30 તારીખે નીકળી ગયેલા. અમે 29 તારીખે લખાણ થયેલું. ત્યારબાદ ઘરે વિક્રમ આવ્યો તો અમે અવારનવાર ફોન કરવાથી વિક્રમ કે તમારી જોડે વાતચીત ના કરવા માગે છે તમારી છોકરી, ફક્ત મેં તમારી જોડે વાત કરું છું એવું જણાવતી લો. પરિવારને ગઈ શંકા, સીઆઈડી ક્રાઇમમાં કરી ફરિયાદ. આખરે વિક્રમ બીજા લગ્ન કરવાનો હોવાની જાણ થતા શકુંતલાના પરિવારે પોલીસને જાણ કરી અને તેની દીકરી સાથે કંઈક અજુગતું થયાનું જણાવ્યું, જેથી વડોદરા સીઆઈડી ક્રાઇમે આ મામલે તપાસ કરી અને 4 ફેબ્રુઆરીએ વિક્રમ સીઆઈડી સમક્ષ હાજર થયો, જ્યાં તેણે હત્યાની કબૂલાત કરી. વિક્રમે પત્ની અને 2 નવજાત બાળકની હત્યા કરી મૃતદેહ ભીલપુર ગામ પાસે ખાડામાં દાટ્યા હતા, જેથી સીઆઈડી ક્રાઇમે તે સ્થળે ખાડો ખોદાવતા ત્યાંથી મૃતદેહના અવશેષ મળ્યા. સીઆઈડી વાળા વિક્રમને લઈને આવ્યા ભીલપુર, ત્યારે શકુંતલા અને શકુંતલાના 2 બાળકોને વિક્રમે મારીને ઘરની બાજુમાં દાટી મૂકેલા હતા અને જીસીબીથી ખોદકામ કરીને અવશેષો મળી આવ્યા એમના. આમ 3 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલા અને પોલીસે આરોપી વિક્રમને ઝડપી લીધો. ત્યારે શકુંતલાના પિતા આરોપીને સજા થાય તેવી માંગ કરે છે. એક જવાનના વેશમાં છુપાયેલા વિક્રમ નામના રાક્ષસનું આખરે પર્દાફાશ થઈ ગયો. ભારતીય સેનાના જવાનની વાત આવે ત્યારે તેઓને ગૌરવ અને સન્માન આપવામાં આવે છે, પરંતુ અહીંયા છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામના જે સૈનિક જવાન છે તેણે બીજી પત્નીને પામવા માટે તેના પ્રથમ પત્ની અને 2 સંતાનોને હત્યા કરીને પોતાના ઘરની પાસે 15 ફૂટનો ખાડો ખોદીને ત્યાં તેઓને દફનાવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે જે પ્રથમ પત્નીના જે પિતા છે તેણે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી અને અત્યારે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. પરંતુ ભારતીય સેનાના આ જવાને સૈન્યની જે કામગીરી છે તેને લજાવવા